ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા વન્નાબેન ઘરે ટ્યુશન પણ કરાવે છે. મહિને લગભગ 50,000 રૂપિયા કમાઈ લેતા વન્નાબેનની આ કમાણીનું રોકાણ ક્યાં કરવું તેની જવાબદારી તેના પતિ જ સંભાળે છે. આમ તો મહિલાઓ પણ તમામ મોરચે પુરુષ સમોવડી હોવાની પુષ્ટિ ઘણા રિપોર્ટમાં થઈ ચૂકી છે. કોર્પોરેટ સહિતના ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદર્શન પુરુષો કરતા સારું હોવાના રિપોર્ટ પણ છપાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, મોટાભાગની મહિલાઓ ઘરની સાથે સાથે નોકરીની જવાબદારી પણ ખૂબ જ સારી રીતે સંભાળી રહી છે. આથી જ બેન્કિંગ, શિક્ષણ અને આઈટી જેવા પ્રમુખ ક્ષેત્રોમાં મહિલાઓનું મહત્વ ઘણું વધી રહ્યું છે. ડેલોઇટના તાજેતરના અહેવાલ પ્રમાણે કંપનીના બોર્ડમાં મહિલાઓની સંખ્યા 17.1% પહોંચી ગઈ છે, જે વર્ષ 2014ની તુલનાએ 9.4% વધારે છે. ભારતના અર્થતંત્રની મજબૂતી માટે મહિલાઓનું યોગદાન વધે તે અત્યંત જરૂરી છે. પરંતુ મહેનતુ અને કુશળ હોવા છતાં મોટાભાગની મહિલાઓ પોતાની નાણાકીય સુરક્ષા અંગે વિચારતી નથી. ફિડેલિટીના સર્વે અનુસાર 86% મહિલાઓ રોકાણ કરવા અંગેના નિર્ણયને જાતે લેતા અચકાય છે. આમાંથી મોટાભાગની મહિલાઓ પોતાનું રોકાણ કરવા માટે પરિવારના સભ્યો, મિત્રો અથવા નાણાકીય સલાહકાર પર જ આધાર રાખે છે. આ કારણસર તેમના આર્થિક લક્ષ્યો પૂરા થવામાં ઘણી અડચણ આવે છે. ડર કે આગે જીત. ઘરનું બજેટ બનાવવામાં તો મહિલાઓ હોશિયાર હોય છે. ઓછા પૈસામાં પણ ગમે તેમ કરીને મહિલાઓ આખો મહિનો ઘરનો ખર્ચો પાર પાડી લે છે. પણ પુરુષો આવું કરી શકતા નથી, તો પછી રોકાણના મોરચે મહિલાઓ શા માટે આત્મનિર્ભર નથી બનતી? આ વાત ગંભીરપણે વિચારવા જેવી છે. સંશોધનો કહે છે કે મોટાભાગની મહિલાઓ રોકાણમાં જોખમ લેવાનું ટાળે છે. આ કારણસર મહિલાઓ તેમના મહત્તમ પૈસા એફડી, જીવન વીમા પોલિસી, સોનું, પોસ્ટ ઓફિસની ડિપોઝિટમાં કે બોન્ડ જેવા નિશ્ચિત વળતર આપતા સુરક્ષિત સાધનોમાં રોકે છે. આમાં મળતું વળતર મોંઘવારીને માત નથી કરતું, તેને માત કરી શકે તેવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આમાંથી કેટલાક વિકલ્પ જોખમી હોઈ શકે છે, પરંતુ તેમાં વધુ વળતર મળી શકે છે. જોખમ લેવાથી ડરવું ન જોઈએ. એક વાત યાદ રાખો, ડરને દૂર કરશો તો જ સફળ થશો. ફાઇનાન્શિયલ પ્લાનર જીતેન્દ્ર સોલંકી કહે છે કે રોકાણ સંબંધિત નિર્ણયો લેવામાં મહિલાઓને રસ વધી રહ્યો છે, પરંતુ અડધી વસ્તીને ગણતરીમાં લઈએ તો આવી મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. જો મહિલાઓ માટે રોકાણ સંબંધિત સ્પેશિયલ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે તો જાતે નિર્ણય લેવામાં તેમને રસ વધશે. જીતેન્દ્ર સોલંકી એમ પણ કહે છે કે મૂડી બજારમાં મહિલાઓ માટે કોઈ વિશેષ ઉત્પાદન નથી. જો કે જીવન વીમા ઉદ્યોગમાં એચડીએફસી લાઇફે મહિલાઓ માટે ખાસ પોલિસી લોન્ચ કરી આ દિશામાં પ્રથમ ડગલું માંડ્યું છે. જો કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મહિલાઓ માટે ખાસ ઉત્પાદન લોન્ચ થાય તો રોકાણ કરવા માટે તેમનો આત્મવિશ્વાસ વધશે. કોઈ પણ ક્ષેત્રે સફળતા હાંસલ કરવા માટે લક્ષ્ય સ્પષ્ટ હોય તે જરૂરી છે. વાત જો બચત અને રોકાણની હોય તો આ મંત્રનું મહત્વ વધી જાય છે. ઘરનું બજેટ મોટે ભાગે મહિલાઓ જ બનાવે છે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તે જ પહેલી કડી છે. આખા મહિનાના ખર્ચાનું આયોજન કર્યા પછી જે પણ કોઈ પૈસા બચે તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરો. તેના માટે જરૂરી નથી કે તમારી પાસે જંગી મૂડી હોય. તમે 1,000 રૂપિયાથી પણ રોકાણની શરૂઆત કરી શકો છો. કહેવાનો મતલબ એટલો છે કે માત્ર કમાણી કરવાથી આર્થિક સમૃદ્ધિ નહીં મળે, રોકાણ કરવું પડશે. મને નાની સલાહ, મોટા ભાગે તો ઘર ખર્ચની જવાબદારી મહિલાઓ સંભાળે છે, જ્યારે રોકાણના નિર્ણય પુરુષો લે છે. જો આ બંને કામ ભેગા મળીને કરવામાં આવે તો તેનાથી ઘણા ફાયદા થશે. પુરુષ અને સ્ત્રી સાથે મળીને નિર્ણય લેશે તો બચતની એક સારી યોજના બનાવી શકશે. જો ખર્ચની મર્યાદા નક્કી કરવી હશે તો તે પણ સરળતાથી નક્કી થઈ જશે. નહીંતર કયા ખર્ચા તમારી નાણાકીય બાબતોમાં મુશ્કેલી પેદા કરી રહ્યા છે તેની ક્યારેય ખબર જ નહીં પડે. જો મહિલાઓ ફાઇટર જેટ ઉડાવી શકતી હોય તો રોકાણ સંબંધિત જાણકારી ભેગી કરવામાં વળી ક્યાં રોકેટ સાયન્સની જરૂર પડે છે? આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની નાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. એટલું જ નહીં, મની નાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો. અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.